कार्यक्रम स्थले जवा रवाना थशे। मानसी जी बिल्कुल हरमेश, जेम के आपे कह्युं के ज्यारे वडाप्रधान तेमनी माताने मळवा पहोंचे छे, न के वडाप्रधान परंतु सामान्य पुत्र तरीके तेमनी माताने मळवा पहोंचे छे, अने ए ज पुत्र अने माता वच्चेनो जे स्नेह छे, जे प्रेम छे, ते ज प्रेम अत्यारे आ तस्वीरो बतावी रही छे आपने। ज्यारे वडाप्रधान दर वर्षे सामान्य रीते ज्यारे तेमनी माताने मळवा पहोंचता होय छे, તે પ્રકારના આ દ્રશ્યો છે જ્યારે વડાપ્રધાન તેમની માતાને મળે છે। ખૂબ જ સંવેદનશીલ, ખૂબ જ નિખાલસતા વડાપ્રધાનના ચહેરા પર જોવા મળે છે, એકદમ ઉત્સાહ જોવા મળતો હોય છે। અને આજે ખાસ કરીને તેમની માતાનો 100મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે હીરાબાન, તેવા સમયે વડાપ્રધાન તેમની માતાનો આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે। તો બીજી બાજુ આજે પીએમ મોદી પાવાગઢમાં માં કાળીનું પણ પૂજન કરશે, તેમના પણ આશીર્વાદ મેળવશે। હરમેશ बिल्कुल मानसी, मैं अगौ जणाव्युं ते मुजब आज वडाप्रधान नरेन्द्र मोदी छे तेओ माटे पण अलग एक दिवस कही शकाय, खुशीनो एक दिवस कही शकाय, कारण के एक साथे बे माताना आशीर्वाद मळशे तेओने। खास करीने वात करवामां आवे तो ज्यारे वहेली सवारे तेओ ज्यारे पोताना माता हीराबाना दर्शन करवा आव्या छे, तेओने मळवा आव्या छे, त्यारे तेओना तो आशीर्वाद तेओ ચોક્કસપણે લેશે જ, કારણ કે જ્યારે પણ દર વખતે તેઓ આવે છે ત્યારે હીરાબા છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોઢું જે છે તે ગળ્યું કરાવતા હોય છે, એટલે કે ગોળ અથવા તો અન્ય પ્રકારની કોઈ મીઠાઈ હોય તો તેનાથી મોઢું ગળ્યું કરાવતા હોય છે। અને નરેન્દ્ર મોદી પણ તેમના માતાનું મોઢું ગળ્યું કરાવતા હોય છે, મીઠું કરાવતા હોય છે। પરંતુ જો ખાસ કરીને વાત કરવામાં તો હીરાબાના આશીર્વાદ લીધા બાદ તેઓ જ્યારે પાવાગઢ જવાના છે ત્યારે પાવાગઢવાળી માના દર્શન પણ તેઓ કરશે અને તે માના પણ આશીર્વાદ લેશે, એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે થઈ અને આજનો દિવસ છે તે ખૂબ જ મહત્ત્વનો ગણી શકાય, કારણ કે તેમને એક જ દિવસે બે માતાના આશીર્વાદ મળવાના છે, તેમના માટેનો આજનો દિવસ છે તે ખૂબ જ સૌભાગ્યપૂર્ણ કહી શકાય। હાલ તો તેઓ હીરાબા પાસે ઉપસ્થિત છે અને તેઓની અન્ય જે પરિવારજનો છે તેઓની સાથે મુલાકાત ચાલી રહી છે। આપણે દ્રશ્યોમાં પણ જોવા મળતું હશે કે જે વડાપ્રધાનનો જે કાફલો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે કાફલો અત્યારે અહીંયા ઉપસ્થિત છે, વૃંદાવન ટુ બંગલોઝ આવેલો છે, તે બંગલોઝ ખાતે પણ આ કાફલો છે તે અત્યારે તેના જ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો સોસાયટીના લોકો છે તે લોકોની પણ એક આતુરતા છે, આતુરતાનો અંત ક્યારે આવશે તે જોવાનું રહેશે, પરંતુ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયાથી નીકળશે ત્યારે તમામ લોકો તેમને મળી શકશે, કારણ કે દર વખતે તેઓ અહીંયા કોમન મેન બનીને આવતા હોય છે અને આ જ જે વ્યક્તિત્વ છે તેમનું તે લોકોને આકર્ષિત કરતું હોય છે, કારણ કે આ વ્યક્તિત્વના કારણે જ લોકો તે લોકો જે છે તે તેમને ચાહતા હોય છે। હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ગાંધીનગર ખાતેના દ્રશ્યો છે કે જ્યાં આગળ વૃંદાવન ટુ બંગલોઝમાં કે જે તેમના નરેન્દ્ર મોદીના જે ભાઈ રહે છે તેમનું જે મકાન આવેલું છે તે મકાનમાં અત્યારે તેઓ ઉપસ્થિત છે અને સોસાયટીના જે અન્ય લોકો છે કે જે લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ લોકો છે તે તેમને મળવા, તેમની સાથે વાત કરવા અને તેમની સાથે ફોટો પડાવવા માટે થઈને થનગની રહ્યા છે। માનસી જે બિલકુલ પ્રધાનમંત્રી તેમની માતાના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા છે, તમામ સોસાયટીના લોકોમાં પણ એક ઉત્સુકતા જોવા મળી રહી છે। પ્રધાનમંત્રી જ્યારે તેમનો કાફલો પહોંચે છે અને જ્યારે પીએમ તેમની કારમાંથી ઉતરે છે ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે કે પીએમ મોદી એક બોક્સ લઈને આવ્યા છે, બેગ લઈને આવ્યા છે, અને આ બેગમાં અંદાજો લગાવી શકાય કે તેમની માતા માટે ભેટ લઈને આવ્યા છે। પરંતુ સવાલ એ છે કે ભેટ શું હોઈ શકે, કારણ કે દ્રશ્યો જોઈને ઘણા બધા લોકોને આવો સવાલ થતો હશે કે પ્રધાનમંત્રી તેમની માતા માટે શું ભેટ લઈને આવ્યા હશે, કારણ કે પ્રધાનમંત્રીનું વ્યક્તિત્વ છે તે ખૂબ જ આધ્યાત્મિક ધરાવે છે પ્રધાનમંત્રીનું વ્યક્તિત્વ, સાથે તેમની માતાનું પણ એ પ્રકારનું વ્યક્તિત્વ છે। હરમેશ શું લાગી રહ્યું છે આપને? બિલકુલ, પૂરો જે પરિવાર છે તે પૂરા જે પરિવાર છે તે પરિવારના તમામ સભ્યો છે, તે તમામ સભ્યોનું આ જ પ્રકારનું વ્યક્તિત્વ જોવા મળેલું છે। અત્યાર સુધી અનેક પ્રકારની કહાનીઓ જોવા મળી છે કે જેમાં આ તમામ પરિવારજનો છે તે તમામ પરિવારજનોનું આ વ્યક્તિત્વ જોવા મળ્યું છે। ખાસ તો નરેન્દ્ર મોદી જે છે તે ભક્તિભાવવાળા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે અને વડાપ્રધાન જ્યારે પણ કોઈ પણ જે ધાર્મિક સ્થળ હોય ત્યાં આગળ જ્યારે જતા હોય છે ત્યારે તેઓની પાસે પૂરતું જ્ઞાન પણ હોય છે કે તે જે સ્થળે ગયા છે, જે ધાર્મિક સ્થળે ગયા છે તેનું શું મહત્ત્વ છે। સાથે જ આજે તેઓ જ્યારે પાવાગઢ જવાના છે ત્યારે પાવાગઢનું પણ તેમનું જે પાવાગઢનું જે આખી જે જગ્યા છે, જે મંદિર આવેલું છે તેનું શું મહત્ત્વ છે તે પણ તેમના નોલેજમાં છે। તો વાત કરવામાં આવે તો તેમના માટે આ જે દિવસ છે તે ખૂબ જ મહત્ત્વનો ગણી શકાય, કારણ કે તેમનું જે વ્યક્તિત્વ રહેલું છે તે વ્યક્તિત્વ પ્રમાણેનો આ જે દિવસ છે તેમને બે બે માતાના આશીર્વાદ મળવાના છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સોસાયટીના જે લોકો છે તે લોકો પણ અત્યારે ઉપસ્થિત છે, તમામ લોકો છે તે પોતાના ઘરની બહાર આવેલા છે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે નીકળશે ત્યારે તેઓને તેમની સાથે મુલાકાત કરવા દેવામાં આવી શકશે, કારણ કે જ્યારે પણ નરેન્દ્ર મોદી છે તેઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે તમામ લોકો છે તમામ લોકોને મળતા હોય છે, તમામ લોકોની સાથે વાત કરતા હોય છે, ફોટો પડાવતા હોય છે, આ જ પ્રકારના દ્રશ્યો છે તે પણ કંઈક આજે જોવા મળી શકે છે, કારણ કે તેઓ હીરાબાના જન્મદિવસે જ આજે વહેલી સવારે તેમના માતાના દર્શન કરવા આવ્યા છે, તેમના માતાને મળવા આવ્યા છે, તેમના માતાના આશીર્વાદ લેવા આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે
જે પૂજારી છે તે પૂજારી પણ આજે તેઓના ઘરે આવ્યા છે। તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે પહેલેથી જ કરી દેવામાં આવી હતી। તેમનો જે નિયત જે સમય હતો તે સમય પ્રમાણે તેઓ અહીંયા આવ્યા હતા। સાથે જો વાત કરવામાં આવે તો જે ધાર્મિક સ્વભાવ છે તેમનો જે તેના માટે થઈ અને તમામ જે બાબતો છે તે બાબતોને જોઈને તમામ જે સોસાયટીના લોકો છે તે લોકો પણ ખુશ જોવા મળી રહ્યા છે। કારણ કે ભાગ્યે જ વડાપ્રધાનનો આવો પ્રકારનો સ્વભાવ જોવા મળતો હોય છે કે જે લોકલ જે કોમન મેન બનીને જ્યારે અહીંયા જ્યારે પોતાના માતા પાસે આવતા હોય છે ત્યારે લોકોને મળતા હોય છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે માતા હીરાબાના ઘરે જે પૂજા અર્ચના કરવામાં આવી છે અને જે પંડિત દ્વારા જે પૂજા અર્ચના કરવામાં આવી છે તે તમામ જે પંડિત છે તે પંડિત દ્વારા તમામ લોકોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। સોસાયટીમાં આસપાસના ઘરમાં જેટલા પણ લોકો ઉપસ્થિત છે તે તમામ લોકોને ઘરે ઘરે જઈને આ જે પ્રસાદ છે તે પ્રસાદ અત્યારે વહેંચવામાં આવી રહ્યો છે। આ સીધા એક્સક્લુસિવ દ્રશ્યો છે કે જ્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેઓના ઘરમાં જે ધાર્મિક પૂજાવિધિ કરવામાં આવી જે પૂજા અર્ચના કરવામાં આવી તેનો જે પ્રસાદ છે તે પ્રસાદ અત્યારે લોકોને આપવામાં આવી રહ્યો છે। માતાનો જન્મદિવસ છે તેના માટે થઈને ધાર્મિક સ્વભાવ ધરાવતા હોવાથી જે ઘર છે તે ઘરમાં પૂજા અર્ચના કરવામાં આવી હતી અને તેના માટેથી અને જે પ્રસાદ ભગવાનને ચઢાવવામાં આવ્યો હતો તે પ્રસાદ અત્યારે જે છે તે તમામ આસપાસના લોકો છે તે લોકોને અત્યારે આપવામાં આવી રહ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે આસપાસના લોકો છે તે લોકો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓને મળવા હવે ઉત્સુક જોવા મળી રહ્યા છે। માનસી જી હરમેશ બિલકુલ આપ જોડાયેલા રહેશો। પ્રધાનમંત્રી આજે પાવાગઢ પણ જવાના છે।